રાજ્યના કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજી પટેલના હસ્તે મથવા ગામને જોડતા ચાર કોઝવેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અન્વયે સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મથવા ટુ હનુમાન મંદિર રસ્તે રૂપિયા 30 લાખ, મથવા ટુ ઓલ્ડ ધુતારપર રસ્તે રૂપિયા 30 લાખ, મથવા ટુ નાની માટલી રસ્તે રૂપિયા 30 લાખ, તેમજ મથવા ટુ જોઈન્ટ સ્ટેટ હાઈવે માટે રૂપિયા 1.10 લાખ, તેમજ અલગ અલગ જગ્યા ઉપર 1200 mm ના પાઇપની હરોડના કોઝવેની તથા સ્લેબ ડ્રેન કામગીરીની જોગવાઈ કરવામાં આવી છે. આ મથવા ગામને સ્ટેટ હાઈવે તેમજ અન્ય ગામડાઓને જોડતા કોઝવેનું આગામી સમયમાં રૂપિયા 2 કરોડના ખર્ચે નિર્માણ થવાથી લોકોને વધુ સુવિધાઓ મળી રહેશે. આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે કોઝવે નિર્માણ પામવાથી આજુબાજુના ગામડાઓના લોકોને તથા વાડી વિસ્તારના રહીશોને કોઝવેનો લાભ મળશે. સરકાર દ્વારા લોકોની પ્રાથમિક સુવિધાઓને પહોંચી વળવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. ગામડાઓમાં પણ શહેરોની મારફતે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેથી કરીને ખેડૂતોને કોઈ પ્રકારની અગવડતા ન પડે, દેશના ખેડૂતો આત્મનિર્ભર બને તે દિશામાં કૃષિ વિભાગ કામ કરી રહ્યું છે. દરિયામાં જતું વરસાદી પાણી અટકાવીને સરકારના પ્રયાસોથી ગામડાઓમાં ડેમ તળાવના નિર્માણ થઈ રહ્યા છે. આ સંગ્રહિત પાણીનો ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગ કરી શકશે. આ કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના સદસ્ય તેમજ અન્ય સહિતના આગેવાનો, આજુબાજુના ગામના સરપંચો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.